આપ સૌ પુસ્તકો તો અનેક વાંચતા હશો, પરંતુ આજે એક એવા પુસ્તકની વાત કરવાની છે જેનો સીધો સંબંધ આપણા જીવનની સ્વસ્થતા પર છે. સ્વસ્થ જીવનની વાત લઈને આવ્યું છે આ પુસ્તક હૃદયની વાત દિલથી, જેના લેખક છે ડૉક્ટર કેયુરભાઈ પરીખ. ડૉક્ટર કેયુરભાઈ પરીખ આફ્રિકામાં જન્મ્યા, અમેરિકામાં એમણે શિક્ષણ લીધું અને ત્યાંની ઉજ્જવળ કારકિર્દીને છોડીને માત્ર વતનમાં રહેવાની એક ભાવના સાથે તેઓ ભારત આવ્યા. આજે અમદાવાદમાં એમની કારકિર્દીનો મધ્યાહન એટલે કે સૂર્ય પૂર્ણપણે તપતો છે અને અમદાવાદની અનેક હોસ્પિટલો સાથે તેઓ સંકળાયેલા છે. અમદાવાદ જ્યારે વિશ્વનું મેડિકલ હબ તરીકે ગતિ કરી રહ્યું છે ત્યારે કાર્ડિયોલોજીનું જે સેન્ટર તરીકે એને વિકસાવવામાં ડૉક્ટર કેયુરભાઈ પરીખનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે. ડૉક્ટર કેયુરભાઈ પરીખ 1985થી અત્યાર સુધી અસંખ્ય એટલે કે હજારોની સંખ્યામાં એન્જિયોપ્લાસ્ટી કરી ચૂક્યા છે અને સન 2004માં વિકાસશીલ દેશોમાં કાર્ડિયોલોજીની સેવા બદલ અને શિક્ષણ બદલ તેમણે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી તરફથી એક ઇન્ટરનેશનલ સર્વિસ એવોર્ડ પણ મેળવ્યો છે. આવા કેયુરભાઈ પરીખને આપણે આજે મળીએ અને તેમના પુસ્તક વિશે વાતો કરીએ. ડૉક્ટર કેયુરભાઈ, તમારું પુસ્તક હું વાંચતી હતી ત્યારે પ્રકરણ 6માં આપે એક એથરોસ્ક્લેરોસિસ વિશે કંઈ વાતો કરી છે, તો અમારા દર્શક મિત્રોને સમજાવો કે આ એથરોસ્ક્લેરોસિસ શું છે અને એ સેના લીધે થાય છે. ડૉક્ટર તૃપ્તિબેન, એથરોસ્ક્લેરોસિસ એ બહુ જ અગત્યની વસ્તુ છે. ભારત દેશમાં હાર્ટ એટેકનું પ્રમાણ જે વધી રહ્યું છે અને 2020માં ભારતીયોને દુનિયામાં સૌથી વધુ હાર્ટ એટેક થવાના છે એ આ એથરોસ્ક્લેરોસિસથી થાય છે. તો હવે હું તમને બતાવું, આ હૃદયની એક નળી છે અહીંયા અને આ નળી બહુ જ મોટી મેગ્નિફાઈ કરી દીધી છે. હૃદયની નળી તો બહુ નાની હોય, તે નળીની અંદર ચરબીની જ્યારે જમાવટ થાય છે આખી ચરબીને, દર્શકોને દેખાતું હશે કે આ ચરબી છે સફેદ પીળા રંગની, એ ચરબીને એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે. હવે આને આપણે એકવાર જોઈ લીધા પછી હૃદયના જ મોડલમાં ધીરે ધીરે આપણે શાંતિથી જોઈએ તો આ હૃદયની એક નળી છે અને નળીને આપણે જો ઝૂમમાં કરીને જોઈએ તો નળીની અંદર સફેદ ચરબી જામી છે. આ ચરબી એ એથરોસ્ક્લેરોસિસ કહેવાય છે. તૃપ્તિબેન, એથરોસ્ક્લેરોસિસ એ નળીની અંદર જામતી ચરબી. હવે સાથે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમને ખબર છે ક્યારથી આ ચરબી જામતી હોય છે, કઈ ઉંમરમાં કેટલા વર્ષો પછી આ ચરબીનું જમાણ થાય? મને લાગે છે કે નાનપણથી જ આ ચરબીનું અંદર ચરબી જામવા માંડે છે અને એમાં એવું સાબિત થયું છે કે સુદાનમાં અને ઘણા જે ભૂખ્યા પ્રદેશોના બાળકોમાં કોઈ બીજા કારણે મૃત્યુ થયું હોય અને બાળકોના હૃદયને જોવામાં આવે તેમાં ચરબી જ ન જામતી 20-20 વર્ષ સુધી, અને ભારતના સુખી કુટુંબ કોઈ બાળકનું મૃત્યુ થવાથી કોઈ બીજા કારણે મૃત્યુ થવાથી હૃદય જોવે તો 10 વર્ષે. તેનું કારણ ખબર છે શું? એનું કારણ આપણે જ છીએ. નાનપણથી બાળકોને મારી મારીને દૂધ પીવડાવીએ, માખણ ખવડાવીએ, બેટા લાડુડી ખા, બેટા આ ખા, બેટા ચેવડો ખા, તો જે ચરબી 20-30 વર્ષ સુધી નથી ભરાવી જોઈતી એ એથરોસ્ક્લેરોસિસ ચરબી 10-12 વર્ષમાં ભરાવા માંડે છે અને એક વાર ભરાઈ ગયા પછી નીકળતી નથી. તૃપ્તિબેન, આ જે ચરબી છે એનો ખોરાક સાથે સીધો સંબંધ છે એવું આપ કહેવા માંગો છો? બિલકુલ. અને ચરબીયુક્ત ખોરાક, માઓ અને પપ્પાઓ મારી મારીને તરબૂચ ખવડાવે, જામફળ ખવડાવે તો આ ચરબી નહીં જામે, પણ આપણે જે ચેવડા ખવડાવીએ છીએ પીઝા, અને રવિવારે સાંજે તો અમદાવાદમાં એમ જ લાગે છે કે આખા અમદાવાદમાં નાકે નાકે
તેલની અંદર તળાતી કચોરીઓ અને પિઝા અને એમાં. એટલે તૃપ્તિબેન, ઘણી વાર તો મને એમ જ થાય છે કે હું અહીંયા અમેરિકાથી રિટાયર થવા આવ્યો હતો અને આ મારી પ્રજા તો મને ઓવર ટાયર કરી નાખી, રિટાયર બાજુમાં રહ્યો અને ઓવર ટાયર થઈ ગયા છે. દર્શક મિત્રો, આજે બદલાતી લાઇફસ્ટાઇલ છે એના લીધે આજે આપણે કેયુરભાઈ સાથે વાત કરી, એના પરથી એક વસ્તુ ફલિત થાય છે કે આપણી બદલાતી લાઇફસ્ટાઇલ સાથે આજે ખોરાકની જે ટેવો અત્યારના બાળકોમાં છે એ આગળ જતાં આપણને ખૂબ જ મોટું નુકસાન કરશે. અત્યારે જે અમેરિકા અને બીજા ડેવલપ કન્ટ્રીઝ જે ફેસ કરી રહ્યા છે એ આપણે થોડા વર્ષોમાં જ ફેસ કરવા માંડીશું. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેયુરભાઈના પુસ્તક હૃદયની વાત દિલથી. આપણી સાથે આજે એક બીજા મિત્ર પણ અહીંયા હાજર છે, જેમનું નામ રૂષા છે અને એ મેડિકલ સ્ટુડન્ટ છે. એટલે આ જે એથરોસ્ક્લેરોસિસની વાત કરી કેયુરભાઈએ, એના વિશે એ થોડું આપણને કહેશે. નમસ્તે ડૉક્ટર કેયુરભાઈ, તમે સમજાવશો જરા કે આ એથરોસ્ક્લેરોસિસ જે છે એનો મતલબ શું થાય? એથરોસ્ક્લેરોસિસ ગ્રીક શબ્દમાંથી આવ્યો છે, એથેરો એટલે ચરબી અને સ્ક્લેરોસિસ એટલે ચરબી કઠણ થવી. સ્ક્લેરોસિસ એટલે તમને અડધા ડોક્ટર ઋષાબેન કહો કે ઋષાબેન કહો કે અડધા ડોક્ટર કે ડોક્ટર, મને તેમ લાગે છે ડોક્ટર કહી જ દેવાનું. હવે ઋષાબેન, તમે કેમાં ભણો છો, કયા MBBS માં? અત્યારે સેકન્ડ MBBS ચાલી રહ્યું છે. અને થર્ડ ક્યારથી શરૂ થશે? 6 મહિના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે અમે એને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરે એમ કીધું કે એને એન્જાઇના છે, એટલે મારે જાણવું છે કે આ એન્જાઇના શું છે. આપણા દર્શક મિત્ર નો સવાલ છે કે આ એન્જાઇના છે શું. મારા કાકાને પણ હમણાં વચ્ચે 5 વર્ષ પહેલા એ લંડનથી આવ્યા હતા તો છાતીમાં દુખાવો થયેલો જેને એન્જાઇના કહેવાય. તો એ છે શું એક્ઝેક્ટલી, એ કેવી રીતે થાય છે અને કેમ થાય છે? એન્જાઇના શબ્દ લેટિનમાંથી આવેલો છે અને એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. એન્જાઇના એટલે દુખાવો, પેક્ટોરિસ એટલે છાતીનો ભાગ. જ્યારે હૃદયની નળીઓ સાંકડી થાય, એટલે આપણે શાંતિથી અહીંયા જોઈએ આમાં હાર્ટના મોડલ ઉપર, અને બધી નળીઓ ખરી ને આપણી, અને આપણે ગઈ વખત અને આ વખતની ચર્ચામાં કે આ ચરબી જે જમાવટ થાય છે નળીઓમાં, તે નળીઓ જે જમાવટ થાય છે ચરબી, તો એમાંથી હૃદયની નળીઓમાંથી લોહી ઓછું જાય છે. અને જ્યારે લોહી ઓછું જાય ત્યારે હૃદયના સ્નાયુઓને દુઃખ થાય છે. એ દુઃખ એ સાચે દુઃખે જ છે અને એ દુખાવો દર્શકો આ રીતે થાય છે. બાબા હાથમાં ભારે થઈ જાય, છાતીમાં ભારે થાય, જડબું દુખે, કોઈ વાર જમણો હાથે ભારે થાય છે, કોઈ વાર બે કોણીઓ થાય, અને ઘણી વાર પેટ આગળ થાય જેને હાર્ટબર્ન અથવા એન્જાઇના જેવા સિમ્ટમ્સ, જેમાં ઘણી વાર આપણને એમ લાગે છે કે આ તો એસિડિટી છે પણ હાર્ટ એટેક હોય. કોઈક વાર પાછળ દુખે, ખભાવ દુખે, આ બધાને એન્જાઇના કહેવામાં આવે છે. દર્શક મિત્રો, એન્જાઇના વિશે ડૉક્ટર કેયુરભાઈએ આપણને ખૂબ જ ઉત્તમ માહિતી પૂરી પાડી. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેયુરભાઈને પુસ્તક હૃદયની વાત દિલથી. ડૉક્ટર કેયુરભાઈ, આ પુસ્તક આપે લખ્યું એ પછી હવે પછી કંઈ બીજું લખવાની આપની ઈચ્છા છે ખરી? હા ડૉક્ટર તૃપ્તિબેન, આ પુસ્તક લખ્યા પછી તો મારી આખી લાઈફ ઊંધી છતી થઈ ગઈ. પેશન્ટ પહેલા હવે પૂછવા માંડે છે, સાહેબ તમે ડાક્ટર તો સારા છો ને, કારણ કે લેખકો તો બીજા બધા સાયન્સમાં આગળ ના આવે, એટલે હવે મારે આમ દરેક પ્રશ્નના જવાબ પેશન્ટને શાંતિથી આપવા પડે છે. પણ બીજી મોટી ધમાલ એ થઈ ગઈ કે લખી ચોપડી મેં ગુજરાતીમાં અને મારે પુષ્કળ દર્દીઓ હિન્દી ભાષી રાજસ્થાન MPના છે અને પુષ્કળ NRI આવે છે જેમના દીકરા દીકરીઓ મોટા થયેલા પણ ઇંગ્લિશમાં છે. એટલે છેલ્લા 1 વર્ષથી મેં ખૂબ મહેનત કરી અને હિન્દી અને ઇંગ્લિશના 2nd edition ટૂંક જ સમયમાં આવી રહ્યા છે, જે આગળના આપણા પ્રસંગોમાં આપણે ચર્ચા કરીશું તૃપ્તિબેન. હવે આપણા બીજા એક દર્શક મિત્રનો સવાલ છે. મારા કઝિનની હાર્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ડોક્ટર કહે છે કે એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે, તો આ એન્જિયોપ્લાસ્ટી વિશે આપની બુકમાં કંઈ ઉલ્લેખ કર્યો છે?
આપણા દર્શક મિત્રને જાણવું છે કે એન્જિયોપ્લાસ્ટી છે શું. 3 વર્ષ પહેલા હું મારા દાદાને લઈને તમારી પાસે જ આવી હતી એન્જિયોપ્લાસ્ટી કરાવવા. ત્યારે હું કેથલેબની બહાર ઊભી ઊભી જોઈ રહી હતી. પણ આજે તમે સમજાવશો કે કેવી રીતે કરો છો અને શું કરો છો તમે? ચોક્કસ ઉષા. એન્જિયોપ્લાસ્ટી, એન્જિયો એટલે હા, કાર્ડિયોલોજીસ્ટ માટે તો એન્જોય કહેવાય, એન્જોય એટલે એન્જિયો. પણ આમ એન્જિયો પણ એક ગ્રીક શબ્દ છે ને, એન્જિયો એટલે નળી, હૃદયની નળી કે શરીરની નળી, એન્જિયો. અને પ્લાસ્ટી, ઋષા ગેસ કરી શકીશ આ પ્લાસ્ટી શબ્દ ક્યાંથી આવ્યો છે? બજારમાં પ્લાસ્ટિક, એટલે પ્લાસ્ટિક શું? રિપેરિંગ કરવું, કંઈક પ્લાસ્ટિક કરવી, પ્લાસ્ટિક સર્જરી, એટલે પ્લાસ્ટી એટલે નળીની પ્લાસ્ટિક કરવી, પથ્થર ફાળવી નહીં, પ્લાસ્ટિક કરવી. તો આ પ્લાસ્ટી એન્જિયો. અને એન્જિયોપ્લાસ્ટીમાં આપણે શું કરીએ છીએ સમજાવું. ખાસ દર્શકો માટે હું એક વસ્તુ લાવ્યો છું. આપણે એન્જિયોગ્રાફીમાં આપણે સમજેલા કે હાથની નળી અથવા પગની નળીમાંથી એક નાની નળી નાખીને ફોટા પાડીએ, તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બલૂન છે, ઝૂમ કરીને. અને આ બલૂન જે છે એ એક નાનકડી નળી સાથે કનેક્ટેડ છે, જે નળી બહુ જ લાંબી છે. આ ગૂંચળું ખોલો, એક લાંબુ બલૂન આવ્યો. દેખાય છે આ બલૂન તમને? તો આ બલૂન હાથની નળીમાંથી હું પસાર કરું અને તું અહીંયા પકડી રાખ, અને ધીરે ધીરે ધક્કો માર, બલૂન આગળ જવા દે. તો આ બલૂન નળીમાંથી આમ થઈ આમ હાર્ટમાં પહોંચે, બરાબર? જોઈ શકો છો ને? હવે હાર્ટ આગળ, આ પહેલી વાર કદાચ આપણે ટીવી ઉપર આટલું સુંદર કોઈને જોવા મળ્યું હોય. તો હાર્ટની નળીની અંદર હું બલૂન નાખું છું અને ધીરે ધીરે બલૂન બહાર આવશે, અને એટલું સરસ બહાર આવતા બતાવીશ. આ બલૂન આવ્યું અને હાર્ટની નળીની અંદર ગયું, અને આ હાર્ટમાં નળીમાં બલૂન પહોંચી ગયું. દેખાયું બલૂન? ઋષા દેખાય છે બલૂન? હવે આ બલૂન પેલું આફ્રિકામાં બલૂનમાં જાય ને ઉપર, એના જેવું નથી. અને દર્દીઓ ઘણી આને રોકેટ કહે છે, પણ આ રોકેટ નહીં, આને બલૂન જ કહેવાય. અને નાનપણથી મને તો બર્થડે પાર્ટીમાં એટલા બધા બલૂન ગમતા હતા કે ક્લીવલેન્ડમાં પેલા ડૉક્ટર મેસન સોન્સ ને બધાના અનુભવથી મને એમ જ લાગ્યું કે મારે તો બલૂનના ડૉક્ટર બનવું છે. તો આ બલૂન, આ બલૂન જ્યારે અહીંયા પહોંચે ત્યારે અહીંયા બહુ જ બારકાઈથી જોશો તમે તો ચરબીનું સફેદ થળ છે અહીંયા. આ દેખાય છે થળ? હવે બલૂન ત્યાં પહોંચે એટલે બહારથી આપણે આ બલૂનને ફૂલાવવાનું. કેવી રીતે ફૂલાવવાનું? મોઢેથી નહીં, મોઢેથી ના ફૂલાવાય ફુગ્ગા જેવું. એનું એક સ્પેશિયલ સાધન આવે સિરિન જેવું, એમાંથી બલૂન ફૂલે. તો ઋષા, આ બલૂન ફૂલે તો અહીંયા ચરબી જે છે, જે આ ચરબી છે આ, તો એને શું થશે? તૂટી જશે. તૂટીને છૂટી પડે કે પછી દિવાલ ને ચોટે? છૂટી પડે. તમે જોઈ શકો છો એ ફૂલે, અને ફૂલે એટલે આ ચરબી દબાય દબાય. તો મને ઘણી વાર દર્દીઓ પૂછે છે કે ચરબી જતી ક્યારે? તો આ ચરબીમાં જીવન નથી હોતું, આ ચરબી બિન જીવન વાળી એક સાદી વસ્તુ જ હોય છે. એક વાર દબાઈ જાય તો પડી રહે ત્યાં. અચ્છા, હવે ચરબી દબાઈ જાય તો ઘણી વાર 20-30% દર્દીઓમાં એકાદ વર્ષમાં એ ચરબી પાછી જામી જાય છે. તો એમાં અમે શું કરીએ છીએ ખબર છે ઋષા? સ્ટેન્ટ નામની વસ્તુ સાંભળી? હા, સ્ટેન્ટ. એ સ્ટેન્ટ શબ્દ ક્યાંથી આવ્યો છે સૌથી પહેલા ખબર છે? ના. અચ્છા, તૃપ્તિબેન તમને ખબર છે સ્ટેન્ટ શબ્દ? ના. અચ્છા, ઋષા તારા મામા શું કરે છે? એનાથી દાંતની અંદર એવી જાળીઓ ફિટ કરેલ, દાંત પડી ના જાય, તો એને કહેતા હતા સ્ટેન્ટ.
તો કાર્ડિયોલોજીસ્ટે વર્ષો પહેલાં એવું જોયું કે એવી જાળીઓ હૃદયની નળીમાં મૂકીએ. હું તમને આ જાળી બતાવું છું. મારા શર્ટની સામે જ જુઓ, ચળકતી જાળી દેખાય છે દર્શકો? તો જાળી છે આ, ખોલ્યા વગરની જાળી, 1 મિલીમીટરની જાળી આ બલૂન ઉપર ચડાવી અહીંયા હું ઉતારીશ. હવે જાળી ઉતારું તો અંદર હલી જાય, એટલે બલૂનથી ફૂલાવીશું અને એ જાળી અંદર ફૂલશે, જે તમને દેખાશે આની સામે. અને જે ફૂલશે જાળી, એ અહીંયા ચરબીને દબાવી અને નળીને ખોલી કાઢે છે. આને કહેવાય છે એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટ. અને હવે એક નવો અંગ્રેજી શબ્દ આવ્યો છે, સ્ટેન્ટિંગ, સ્ટેન્ટેડ. એટલે એને વર્ગ કહેવાય કે શું કહેવાય? સ્ટેન્ટેડ એ વર્ગ કહેવાય, સ્ટેન્ટેડ વર્ગ કહેવાય. એટલે હવે ડિક્શનરીમાં પણ જે શબ્દ નાઉન હતો એને કોમન શબ્દ તરીકે હવે વપરાશમાં આવી ગયો છે. અને દર વર્ષે તૃપ્તિબેન ખબર છે તમને કેટલી સ્ટેન્ટો દુનિયામાં મુકાય છે? આંકડો તો આપો, આ છે, આપો એકાદ આંકડો, આપો કંઈક આંકડો આપો. અમેરિકા કો કે યુરોપ, આ બહુ જ મોટો સ્વાસ્થ્યનો એક મોટો હુમલો આવી રહ્યો છે કે સ્ટેન્ટ મૂકી આટલી બધી, તો આટલા બધી લોકોની નળીઓમાં ચરબી ભરાવવાથી આ હુમલા આવ્યા. અને આ તો સ્ટેન્ટોની વાત થઈ, આપણે આગળના પ્રસંગોમાં બાયપાસ વિશે વાત કરવાના છીએ, તો લાખોમાં બાયપાસ પણ થાય છે. તો ખ્યાલ આવ્યો? હા. હવે તારા દાદા જે મારી પાસે આવેલા, તો એમને બાયપાસ કરાવેલી અને 12 વર્ષ પછી બાયપાસ બંધ થઈ ગયો. તો બાયપાસમાં બ્લોક હતો તો ત્યાં જ આવી આપણે સ્ટેન્ટ મૂકી, જે આમાં આપણે જોઈએ. તો આ બાયપાસ ચરબીથી ભરી ગઈ, એની અંદર જાળી ઉતારી, જાળી ફૂલાવી અને રસ્તો ખુલી ગયો. આ સ્ટેન્ટમાં 5-10% દર્દીઓને બ્લોક પાછો આવતો હતો, એટલે હવે દવાવાળી સ્ટેન્ટો આવી છે અને દવાવાળી સ્ટેન્ટો 99% કાયમી ખુલ્લી રહે છે. હા, દર્શકોને ખાસ જણાવવાનું કે દવાવાળી સ્ટેન્ટ લો તો જિંદગીભર લોહી પાતળું કરવાની ગોળી લેવી પડે, જેમાં એસ્પ્રિન કાયમ અને ક્લોપિડોગ્રેલ દવા આવે છે, જે જુદા જુદા નામે બજારમાં મળે છે. તો એ 1 વર્ષ તો લેવી જોઈએ, અને ડૉક્ટર જો સલાહ આપે તો 2-3 વર્ષ કે કદાચ એ પણ કાયમી લેવી પડે. ઘણીવાર દર્દીઓ પૂછે છે, તારા દાદા મને પૂછતા હતા કે દવા સાની લેવાની, સ્ટેન્ડ મૂકી દીધી તો. તો દર્શકો, ભારતીયોનું આયુષ્ય 50 હતું, પછી 60 થયું, પછી 70 થયું. તો 70-80 જવામાં મફત રસ્તો નથી આવવાનો, એમાં દવાઓ લેવી પડશે. ઋષાના દાદાની નળી ખોલેલી તો એક જગ્યાએ નળી ખોલી, પણ બીજી જગ્યાએ ચરબી ભરી જાય તો દવાઓ આખી જિંદગી લેવી પડે. અને એમાં એ ઘણી જે આ લેટેસ્ટ ટ્રેન્ડ છે, એમાં દવા લગાડે છે જેથી નળીઓ બંધ ન થાય. તો એ સ્ટેન્ટોમાં લોહી પાતળું કરવાની આવશ્યકતા એટલી બધી છે કે હું એટલે સુધી કહીશ કે તમે દાઢી નહીં કરો ચાલશે, બ્રશ નહીં કરો ચાલશે, કપડાં જૂના હોય તો ફાટેલા પહેરીને નીકળજો, પણ લોહી પાતળું કરવાની દવા સ્ટેન્ટના દર્દીઓએ 1 દિવસ પણ બંધ નહીં કરવાની. એક બીજો પ્રશ્ન હું જ ઊભો કરું છું કે તમારે કોઈને ઓપરેશન કરાવવું હોય સ્ટેન્ટ મૂક્યા પછી, વાટકૂપ કરવી હોય તો શું કરવું? તો પછી લોહી જે પાતળું કરવાની દવા લેતા હોય એ લોકોને ઓપરેશન દરમિયાન બ્લીડિંગ થવાની શક્યતા વધી જાય, બરાબર છે? એટલે એ વખતે તમારે અમને ફોન કરવાના, અને અમે પહેલા તો મામૂલી ઓપરેશન હોય તો 2 માંથી 1 પ્રકારની ગોળી બંધ કરશું, અને મોટું ઓપરેશન હોય તો 3 દિવસ પહેલા આ ગોળીઓ બંધ કરશું, લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપીશું, જેવું ઓપરેશન પતી જાય તો લોહી પાતળું કરવાની દવા ચાલુ કરી દઈશું. એટલે આ મેસેજ દરેક સ્ટેન્ટના દર્શકો અથવા તમારા મિત્રો જેને સ્ટેન્ટ મૂકી હોય એને અચૂકથી પાસ કરજો, અથવા આ પ્રસંગ આજનો અચૂકથી એમને બતાવજો. ડોક્ટર કેયુરભાઈ, આ લોહી પાતળું કરવું એટલે શું? લોહી પાતળું કરવું
આ પાત્રું શબ્દ તો છે પેલા દૂધમાં જ યાદ આવે, પેલું પાણી નાખીને દૂધ પાત્રું કરી દે છે ને, અથવા બીજામાં ભેળસેળ કરીને. પણ લોહીમાં આપણે ભેળસેળ નથી કરતા, લોહીમાં પાચક કારણે લોહી જાડું થાય છે. તને ખબર છે કયા કયા કારણે જાડું થાય છે? પ્લેટલેટ્સ હોય છે, કણો જાડા થઈ જાય છે. પણ કયા કારણે મનુષ્ય શું એવું કરે છે તેથી લોહી જાડું થાય છે? સૌથી કોમન કારણ શું કરવાનું? ટેન્શન, તનાવ. એનાથી પણ કોમન કારણ લેક ઓફ એક્સરસાઇઝ, કસરત નો અભાવ. એનાથી પણ કોમન કારણ, એનાથી ત્રણ સૌથી વધુ કારણ. જો બે એન્કરો નથી ખબર, તમને નહીં ખબર હોય, સૌથી મોટું કારણ તમાકુ ને ગુટકા, લોહીને બહુ જાડું કરી દે. બીજું કારણ ડાયાબિટીસ, જે ભારતની 10% વસ્તી, ભારતની પ્રજા કેટલી છે? અબજ. અબજના 10%, 10 કરોડ, 10 કરોડ લોકોને ડાયાબિટીસ, અને ભારતમાં 10% ગુટકા ખાય છે જેને ડાયાબિટીસ નથી. એટલે 20 કરોડ લોકો જાડુ લોહી વાળા છે. અને એમને એવું પણ કહીશ કે મને ગુટકા વાળા તો જાડી ચામડી વાળા જ લાગે છે, કે જાડા મગજ વાળા, કે આટલું કયા પછી ગુટકા ખાય. તો આ લોહી જાડુ થાય છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ મારફત, જેના વિશે પણ આપણે પછી વાત કરીશું, રિસર્ચમાં હું બહુ જ માનું છું, તો રિસર્ચમાં એવું શોધ્યું કે કોલસ્પ્રિન, એસ્પ્રિન, ઇકોસ્પ્રિન, ડિસ્પ્રિન, જે પહેલા આપણે માથાના દુખાવાની દવા હતી, એ 150-300 મિલીગ્રામ લેવાથી દરરોજ લોહી પાતળું થઈ જાય છે. પાતળું થવાથી શું ના થાય? એથેરોસ્ક્લેરોસિસ, પ્લેક ના, હાર્ટ એટેક ના આવે, બરાબર. અને હાર્ટ એટેક ના થાય, અથવા રિવર્સમાં હાર્ટ એટેક આવે તો શું થાય? હાર્ટ એટેક આવે એટલે નળીઓ બંધ થવાથી શું થાય હૃદયને? અને હૃદયનું નુકસાન થાય, બહુ મોટું નુકસાન થાય તો માણસ ગુજરી જાય. એટલે લોહી પાતળું કરવું અગત્યનું છે. હવે એમાં આપણે આ જે સ્પ્રિંગ મૂકીએ છીએ ધાતુની, તો એમાં અમે એવું જોયું છે કે લોહી પાતળું કરવાની એક દવા નથી થઈ રહેતી, કારણ કે અમે લોહી જાડું અને એની અંદર ધાતુ મૂકીએ છીએ નળીમાં, તો બે બે ગોળીઓ આપીએ છીએ લોહી પાતળું કરવાની, જે વર્ષો સુધી ચાલુ રાખવાની. એટલે દર્શક મિત્રને હવે ખ્યાલ આવી જશે કે લોહી પાતળું કરવું બહુ જ અગત્યનું છે. અમેરિકામાં તો એવું કહે છે કે 40 વર્ષની ઉંમર પછી કઈ ગોળી લેવી? એસ્પ્રિન. તમને શું લાગે છે હું લઉં છું? મારી ઉંમર હવે 40-10 વધી છે તો હું પણ એસ્પ્રિન લઉં છું, કારણ કે મારા ફાધરને પણ બાયપાસ કરાવી છે અને મારા ભાઈની એન્જિયોપ્લાસ્ટી કરી છે મેં. એટલે દર્શક મિત્રોએ યાદ રાખવાનું કે લોહી પાતળું કરવાની દવા સ્વાભાવિક રીતે બહુ જ ઉપયોગી હોય છે.